કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 10 મહાત્માના માર્ગ પર 2 એનો સ્વાધ્યાય સમજીશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એનો પહેલો પ્રશ્ન છે, ગાંધીજીએ દાંડી કૂચ શા માટે કરી? વિદ્યાર્થી મિત્રો, ઈસવી સન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા ઉપર વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચ યાત્રા શરૂ કરી. હવે એ પછીનો પ્રશ્ન 2, બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ? વિદ્યાર્થી મિત્રો, બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતદાન મંડળની માગણી કરી. આથી ગાંધીજી નિરાશ થયા, કારણ કે તેનાથી તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું. જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી બીજી પરિષદ નિષ્ફળ ગઈ. હવે એ પછીનો પ્રશ્ન 3, કેબિનેટ મિશનમાં કઈ કઈ દરખાસ્તો હતી? વિદ્યાર્થી મિત્રો, કેબિનેટ મિશનમાં આ પ્રમાણેની દરખાસ્તો હતી. પહેલી હતી, અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી. બીજી, સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા. ત્રીજું, હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી. અને ચોથું, બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. હવે અહીં આપણો આ પ્રશ્ન 1 અહીં પૂરો થાય છે. એ પછીનો બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. અને પહેલી ટૂંક નોંધ છે, હિન્દ છોડો ચળવળ. વિદ્યાર્થી મિત્રો, બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તે તાત્કાલિક ભારત છોડી દે. ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8 ઓગસ્ટ 1942 રાત્રે હિન્દ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ખેડૂતો અને યુવાનો આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમો પર હુમલા થયા. સરકારે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની બધી જ રીતો અજમાવી. આશરે 1,00,000થી વધારે લોકોને જેલમાં પૂર્યા. 1,000 લોકો પોલીસની ગોળીઓથી મારા ગયા. પરંતુ અંતે આ આંદોલનથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી. ત્યાંથી મિત્રો, અહીં હિન્દ છોડો ચળવળ વિશે તમે સમજ્યા. હવે એ પછીની બીજી ટૂંક નોંધ છે, દાંડી કૂચ. વિદ્યાર્થી મિત્રો, ઈસવી સન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા
અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12 માર્ચ 1930ના દિવસે સવારે દાંડી કૂચની શરૂઆત કરી. કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી. ગાંધીજી લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા 5 એપ્રિલ 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા. બીજા દિવસે સવારે 6 એપ્રિલના રોજ દરિયા કિનારે વિખરાયેલ મીઠું એકઠું કરી મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો. આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો વીંઝવા માંડ્યો. હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી મિત્રો અહીં તમે દાંડી કૂચ વિશે સમજ્યા હશો. અહીં આપણો આ પ્રશ્ન 2 પૂરો થાય છે. હવે એ પછીનો પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી તેના ઉપર ગોળ કરો. પહેલું છે, સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની? એમાં ઓપ્શન છે, અ વિદ્યાપીઠોની સ્થાપના, બ દાંડી કૂચ, ક જલિયાવાલા બાગનો હત્યાકાંડ અને ડ બારડોલી સત્યાગ્રહ. વિદ્યાર્થી મિત્રો, સવિનય કાનૂન ભંગની લડત અન્વયે દાંડી કૂચની ઘટના બની. તો પહેલા પ્રશ્નમાં સાચો વિકલ્પ આવશે બ દાંડી કૂચ. હવે એ પછી બીજું, ઘોડમેજી પરિષદો કયા સ્થળે યોજાતી હતી? ઓપ્શન છે, અ દિલ્હી, બ મુંબઈ, ક લંડન અને ડ લાહોર. વિદ્યાર્થી મિત્રો, ઘોડમેજી પરિષદો લંડનમાં યોજાતી હતી, માટે બીજામાં સાચો વિકલ્પ છે ક લંડન. ત્રીજો પ્રશ્ન, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? એના વિકલ્પ છે, અ વિનોબા ભાવે, બ સરદાર પટેલ, ક જવાહરલાલ નહેરુ અને ડ મૌલાના આઝાદ. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી હતી, માટે આમાં સાચો જવાબ આવશે અ વિનોબા ભાવે. હવે એ પછી પ્રશ્ન 4, કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું? એનું ઓપ્શન છે, અ અસહકાર, બ દાંડી કૂચ, ક ચંપારણ અને ડ હિંદ છોડો. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ હિંદ છોડો લડતમાં આપ્યું, માટે સાચો જવાબ આવશે ડ હિંદ છોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ 10 એનો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે. આભાર.